सैरंद्री सवार मा सुदेशनाना मेले आया। सुदेशनाना अंतरनो प्रेम ओछो थई गेलो जोयो। हवे अहीं भीमसेन राजा तैयारी करे छे। कयो पण तैयार थयो पण मन में विचार्यू के घणा दिवस थी कचेरी में गयो नथी अने जो आजनी रात निशाण में रहीश तो राजा एम कहसे के निशाण में रात रहूं तू त्यारे दुख क्या गयू मटे लाव कचेरी में जातो जाऊं अने पछी जाऊं। कयो राज दरबार में आयो। कया ने आवता धर्मराजाए जोयो। हवे कयाना डोल उपर थी अने द्रौपदीए रात्रिए करेली वात उपर थी धर्मराजाए अनुमान कर्युं कि आज आनो काल छे, आज आनु मृत्यु आवी गयुं। का तो अर्जुने माथे राख्युं छे अने का भीमसेने माथे राख्युं छे, आ बेमांथी एक एने आज मारशे। कयाना डोल उपरथी धर्मराजा ने ख्याल आयो। पण धर्मराजाए विचार्युं कि हूँ अजात शत्रु, मारू नाम धर्म, धर्म क्यारे कहेवाऊं कि आज एने मौत माथी हूँ बचावूं तो धर्म। कयाने बचावा माटे धर्मराजाए कह्युं कि आज कचेरी बरखास्त छे, राजा ने प्रधान बेने रोकावानुं छे, बेने जवानुं नथी। त्यारे कयो किचक गभराणो, सूर्यास्त थवायो एटले किचक तैयार थयो। त्यारे धर्मराजाए कह्युं के हूँ हिसाब बताऊं ने, हिसाब करीने पछी जाओ। धर्मराजाए हिसाब पूछ्यो पण मन स्थिर विना कहीं हिसाब थाय? किचक कहे अत्यारे नहीं अने आ हिसाब काले 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 करशो। के किंक ऋषि के नहीं अत्यारे करो नहीं तो जवानू नथी। किचक मनमा मनमा विचारवा लाग्यो, करी रे शुकन जोया विनानो निकल्यो। किचक कहे मारू शरीर सारू नथी। किंक ऋषि के सारू न हो तो सूता सूता हिसाब करो। किचक कहे दवा नी पड़ी हूँ घेर भूली गयो छू, माटे घेर जाई अने लई आवुं। किंक ऋषि कहे पड़ी अहीं मंगावी दऊं, घेर नथी जवानुं। किचक आडुवळुं जोई अने कोईनुं ध्यान न होय मोढामां आंगळा घोकावी गळामां अने बकारियुं करवा माँड्यो। धर्मराजाए जाण्यु के जेनुं मौत नजीक आव्युं होय एने कोण बचावी शके। धर्म कहे जाओ कैयाजी जाओ। त्या तो कयो दौड़ो, मोड़ू थी गयु एम जाणी उतावलो उतावलो मेले आव्यो। कयो रे आव्यो पोताना महेल मां, कयो रे आयो पोताना महेल मां, अने कर तो मन मां विचार, मारे विचार सती रे सैरंद्री ने लोभवा, सती रे सैरंद्री ने लोभवा,
રાજવા કેવા રે શણગાર, ઓજી સજવા કેવા શણગાર, એવો કયો રે આવ્યો પોતાના મહેલમાં, મહેલમાં કયો કિચક ઉતાવળો ઉતાવળો પોતાના રાજમહેલે આવ્યો, આવી અને વસ્ત્રો ફેંદવા માંડ્યો. આવા પહેરું તો ઠીક લાગું, આવા પહેરો તો ઠીક લાગું, કેવા વસ્ત્રો પહેરું તો સતી શૈરેન્દ્રી મારા ઉપર મોહિત થાય. શણગાર સજી ટીલા ટપકા કરી પટિયા પાડી અને કયો તૈયાર થયો. ભીમસેન રાજા આ બાજુ સાતેય સાડીઓ લઈ પહેરી અને નિશાળમાં આવ્યા. અંદર આવીને જોતા ભીમસેન કહેવા લાગ્યા કે આહા હા હા, આ તો લાય લાગી હોય એવું લાગે છે કે ફરતા ફરતા મીઠાઈ. ભીમસેન રાજાએ જોઈ, ભીમસેન કહે વાહ વાહ, આ બહુ સારું કામ કર્યું છે. મીઠાઈ ખાઈ ગયા, બધા માટલાનું પાણી પી ગયા, પછી છત્રી પલંગની ખબર લીધી, ડાબો પગ મૂક્યો ને ત્યાં અહીં ભાંગી ગઈ, બીજી અહીં ખેંચી અને અહીં ને અહીં હાંડી તકતા ઝુમર ગ્લાસ દિવાલગીરી આ બધું ફોડી અને કાચના ઝીણા ઝીણા ટુકડા કરીને આખા રૂમમાં પાથરી દીધા. ચાર ખૂણામાં પોતાને બેસવા માટે જગ્યા ખાલી રાખી સારી. બારાણીની પાસે કાચની નાની એવી ઢગલી કરી, દીવો ઝાંખો કરી, બારણા બંધ કરી, આડો પગ કરીને ભીમસેન રાજા બેઠા. કૈયાને આવવાની તૈયારી છે. કયો રે આવ્યો છે ઉતાવળો, એવો કયો રે આવ્યો ઉતાવળો, હજી સૈરંદ્રી ઉગાડો અજી સૈરંદ્રી ઉગાડો ને દ્વાર, ભીમ રે કહે છે દ્વાર ખુલ્લા છે, ભીમસેન રાજા કહે દ્વાર ખુલ્લા છે, હજી કરશો નહીં રે પોકાર, હજી કરશો નહીં રે પોકાર, કયો રે આવ્યો રે ઉતાવળો. કયો કિચક ગંડળ મહેતાની નિશાળે આવ્યો, અંદરથી દ્વાર બંધ કરી પગ ભરાવી અને ભીમસેન બેઠા છે. કહીએ આવીને અવાજ કર્યો, ઉઘાડો શૈરેન્દ્રી ઉઘાડો. અંદરથી ભીમસેન રાજા કહે છે, એ હળવા હળવા બોલો, બહુ રાડ્યું નાખશો નહીં, કોક સાંભળી જાય છે, અને બારણું ઉઘાડું છે, ધક્કો મારો. કયા કિચકે ધક્કો માર્યો, બારણું ઉઘડ્યું નહીં. કયો કહે છે, નથી ઉઘડતું, જો તો ખરા બંધ હશે. ભીમ કહે છે, હા હા ઠાલુ બંધ છે,
અને બહારનું હવાનું છે, લાકડું ચડી ગયું છે, માટે જરા જોર તો કરો. ત્યારે કઈએ જોરથી ધકાયું, પણ તોય ભીમસેન રાજાના પગ આડા હતા, બહારનું ઉગડ્યું નહીં. કયો કે છે નથી ઉગડતું, જુઓ તો ખરા. ભીમ કે છે મેં જોઈ મૂક્યું છે, તમારામાં પાણી જ નથી, બળદ ક્યાં છે કે છે. ત્યાં કહીએ વિચાર્યું કે વાત બગડી જશે અને શૈરેન્દ્રી મને નામર્દ ગણશે. કહીએ ખરેખર હું જોર કર્યું, જોર કરીને ધક્કો માર્યો અને ભીમસેને પગ લઈ લીધા. પગ લઈ લેતા કયો ચિતા પાટ પડ્યો. કયા કીચ કે કરો આચકો, ખાઈ ખાચકો, જોર કર્યા થી દ્વાર ઉગડતા ધરણી ઢળ્યો. કાચ વાગતા કયો કંપે, ત્રાય ત્રાય આ જીવ ન જંપે. અરર હાય હાય, હાય ગજબા, પ્રાણ જવાની થઈ તૈયારી. ઓ નારી મારી, ઓ પ્યારી, શું સંતાયા છો અંધારે. જીવ પહોંચશે જમને દ્વારે, વાય જ હરતા મેળક મારે. તવ ખમા 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 કહીને ભીમ ઘસરડે, કાયા કાચ થી ભરી ઉજરડે. કયો છોડી દ્વાર ભીડી, જઈને બેઠો ખૂણા મધ્ય. કયો કહે ક્યાં ગયા કામિની, દિવ્ય દામિની ભોળી ભામિની. ભીમ કહે હું આ રહી અહિયાં. શબ્દ આવતા ચાલ્યો દિશે, મનડું હિસે ભચો ભચ જા, કાચ વાગ્યા સેવક ઉપર ભર્યો રીસે. ગયો ખૂણામાં દારા નદી છે, આમ તેમ તો ફાફા મારે. શાણી શૈરંદ્રી કહીને પોકારે, ભીમ કહે હું અહીં અંધારે. આ ખૂણે થી પેલે બીજે, ત્રીજે ચોથે કયો ફરતો. શાણી શૈરંદ્રી મુખવો ચરતો, કાચ વાગતા પોકાર કરતો. હાય હાય બાપરે, આ અંધારું કર્યું કેવું. ભીમ કે છે તારા મોઢા જેવું. કયો કહે આ અન્ન પુરુષ છે, નહીં નવલ યોવના. બૂમ પાડવા બળથી જાય, ભીમ ઘોઘળો જાલી સાયે. કહીએ જ્યાં રાડ નાખીને ત્યાં તો ભીમસેને ગળું પકડી લીધું, ગળું પકડી અને મુખના સામો દીવો ધર્યો. દીવો ધરીને મુખથી, દીવો ધરીએ મુખની સામા. ક્રોધયુક્ત થઈને ભીમ ઓચરતો, દેવતણે પંજેથી જામા. ઘેલો થામા સતી શૈરંદ્રી સુંદર શામા, રતિ સમીએ રૂડી રમા. તે રોકી અર્ધરાત્રિએ, મધ્યરાત્રિએ મહેલમાં મારા મામા. ભીમ કહે સાંભળ રાયા, ભીમ કહે, ભીમ કહે છે સાંભળ રાય સાળા સાર. કરી વિચાર જારી નરનાર, ઠરે ને ઠાર દીખે અંગાર. હૃદય મોજાર કરે સૌખાર, કોઈ નહીં વાર. મનમાં ભાર ઘટે દરબાર, મોતનો માર કોપ કરનાર. કરે કામીના શિરે એમ કહીને કયો પકડી, જોરે જકડી બગલે ઘાલ્યો. જરા દાબતા જીવડો ચાલ્યો,
बापू कहे ते फरी नो हाल्यो दुर्गुण आवे सब साथे दुर्गुण आवे सब साथे जेने मौत बमे छे माथे। भीमसेन राजाए बगल में दाबी अने कैयाना प्राण काढ़ी नाख्या। महापुरुषों शब्दों से एक भजनवाणी में खुमान सिंह जी हूँ लिखेलू छे के कामी नर तो जुओ आम मरे कमोते अने पछी जाय वंश ने वाला कामी पुरुष तो मरे कमोते कामी नर तो मरे कमोते जाय वंश ने वाला एना जाय वंश ने वाला खुमान संग कहे गुरु प्रतापे खुमान संग कहे गुरु प्रतापे रहिए सर्वथी न्यारा भूली जा पर नारी ना चाला भूली जा पर नारी ना चाला कामी नर मरे कमोते जाए वंश ने वाला। आज हूँ अकाल कैया नु मृत्यु थियु कया किच के कोई नु एक न मानु रे वालवे वे वालवे वेरे ना वाला रे मारी ने दाबो एने पाटडानी नीचे रे लेख तो लख्या रे लो कया किच के कोयनु कहू नो मान्यू रे कयो मरी गयो। तरतज भीमे एनाज कपड़ा में बांधी मोटा पाटला नीचे घालियो कया नु धड़ पाटला नीचे दबाणू पण डोकू बारियो। भीमसेन कहे छे ओ तारी मरी गया पछी हजी शैरेन्द्री ने जोवा माटे बार डोकू राखस मोढ़ा ऊपर खड़ी चोपड़ी मेष चोपड़ी अने खड़ी ना टीला कर्या एना ज लोही थी ऊपर पाटड़ा ऊपर लेख लिखो के परनारी नी प्रीत करता खेल करंता हार्यो राय नो साळो कयो कीचक मैं मार्यो। रसोड़े जई साड़ियो ने घरना चूला में सळगावी भीमसेन सुई गया। सवार थयो ने निशाळिया आव्या अंडळ मेहताना घेर के मेहताजी निशाळनो टाइम नथी थियो के हा लो आ चावीओ जाओ निशाळ खोलो हूँ आवुं छुं। चावीओ लई निशाळिए निशाळ खोली तो अंदर आखा रूम में काच काच अने पाटला नीचे मुर्दू मुर्दा ने जोता छोकराओ भाग्या भूत 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 करता। व्यंडळ मेहता पासे आव्या व्यंडळ मेहताए विराट राजा ने खबर मोकलाव्या। विराट राजा व्यंडळ मेहता अने
ગામના અન્ય માણસો મળી નિશાળમાં આવ્યા. છોકરાઓ કહે છે, ગુરુજી આજ નિશાળ ભણાવવાની છે. મહેતાજી કહે છે, ના આજ છૂટી છે, જાઓ. ત્યાં તો છોકરાઓ દોડ્યા બજારે, ઊભી બજારે, છૂટી બાય છૂટી, છૂટી બાય છૂટી કરતા માણસો પૂછવા લાગેલા, શેની છૂટી? એટલા બધા કેમ કે ખુશી થઈ ગયા કે આજ છૂટી છે, નિશાળમાં કયો જી મરી ગયા. ત્યાં તો હજારો માણસો દોડ્યા. રાણી સુદેષણા અને 99 ભાઈઓ આવ્યા. રડાપીટ થઈ રહી છે. રાજા વિરાટે મૂર્દુ કાઢવા અખાડાના મલ બોલાવ્યા છે, પણ મૂર્દુ નીકળ્યું નહીં. ત્યારે વીર વાલવાજીને બોલાવ્યા, અને વીર વાલવો આવ્યા. રડતા રે રડતા રાજા ભીમસેન આવ્યા રે, ટોપરે કર્યો વીરાયા જે રે, મારા રે મિત્ર ને તો કોને રે માર્યો રે, પ્રાણ રે લઈશ એના જે રે, રડતા રે રડતા રાજા ભીમસેન આવ્યા રે. ભીમસેન આવીને કલ્પાંત કરવા માંડ્યો, અરે રે મારા મિત્રને કોણે માર્યો, અરે ભાઈ આ ગઈ રાત્રિએ તો આપણે ભેગા હતા. સુદેષણા કહે છે, વાલવાજી અમારા મેલે ઓલી પેલી રાંડ રહીને એના ગાંધર્વો એ મારા ભાઈને માર્યો હોય છે. વીર વાલવો કહે છે, તો એ રાંડને ભેગી બાળું ને ત્યારે જ મારી દાજ ઓલાય. વિરાટ રાજા કહે છે, વાલવાજી આ મૂર્દુ તો કાઢો. ભીમસેને વિચાર્યું કે એકલો જો કાઢીશ ને તો વહેમાશે, કે મલ કોઈ મલને મોકલો મારી મદદમાં તો નીકળે. વિરાટ રાજાએ મલને મોકલ્યા. મલની મદદ લઈને ભીમસેને મૂર્દુ કાઢ્યું. નિશાળમાં કૈયાજીના ચોકા થયા. નનામી બંધાણી ભીમસેન કહેવા લાગ્યો કે એક હાથમાં ઠાંઠડી ને એક હાથમાં આ રાંડ લઈ અને હું શમશાનમાં જઈને બાળી આવીશ. તમે કોઈ સાથે આવશો નહીં, નહીંતર આના છુપા ગાંધર્વોથી તમે બળીને ખાક થઈ જશો. ત્યાં તો બધા ગામના માણસો ખસી ગયા. 99 ભાઈઓ રહ્યા. સુદેષણા કહે છે, ભાઈ આને સાથે લઈ જાઓ અને સાચવીને પાછા લેતા આવજો. કે ભલે. ભીમસેને વિરાટ રાજાને કહ્યું, વિરાટ રાજા નગરના દરવાજા બંધ રાખજો. કોઈ પણ ગાંધર્વ કૈયાનું રૂપ લઈને આવે ને તો એ દરવાજો ખોલશો નહીં. કે ભલે. દરવાજા બંધ કરી અને વિરાટ રાજા કિલ્લા ઉપર ચડીને ઉભા છે. ભીમસેન 99 ભાઈ અને સુદે કૈયાજીની ઠાંઠડી લઈ સતી સૈરેન્દ્રીને સાથે લઈને શમશાનમાં આવ્યા. 25-25 ટુકડીઓ કરી 99 ભાઈઓની કે જાઓ આ રાણને ભેગી બાળવી છે માટે લાકડા લઈ આવો. ચારેય દિશામાં મોકલ્યા. 25 ટુકડી આવી લાકડા લઈને હડહડાટ ચિત્તા સળગી રહેલી. ભીમસેને બાથમાં લઈને 25 અંદર ઝીંકી દીધા. બીજા 25 આવ્યા તો બીજાને નાખ્યા, ત્રીજા આવ્યા તો ત્રીજાને નાખ્યા. છેલ્લે 24 ટુકડી આવી એને બાથ ભીડી અને અંદર નાખવા જાય એમાંથી એક કયો છટકી ગયો. છટકીને દ્રૌપદીજીની પાછળ સંતાઈ ગયો. ભીમસેન દોડધામ કરવા લાગ્યા, જોવા લાગ્યા. દોડાદોડ નગરના દરવાજા સુધી આવ્યા, પણ ક્યાંય કયો મળ્યો નહીં. ભીમસેન રાજાએ કહ્યું, રાજા વિરાટ એક ગાંધર્વ ભાગીને આવ્યો છે કૈયાનું રૂપ લઈને, જોજો દરવાજો ખોલતા નહીં. કે ના ના નહીં ખોલી. ભીમસેન રાજા પાછા આવ્યા અને સતી દ્રૌપદીજીને કહેવા લાગ્યા કે ભીમસેન કહે સતી એ દુઃખ જ આવ્યું રે, કયો કરશે આ વાત જાણી રે, કયો કરશે આ વાત જાણી રે,
भीमसेन कहे स्वती दुख ज आयू रे। भीम कैसे सती हवे असे दुख पड़से, कारण आ कयो जीव तो जे छटकी गयो ने ई बधी वात करशे, अने करेला करार प्रमाणे आपणे बीजा 12 वर्ष पाछू वनमां जवुं पड़शे। भीमसेन राजा नीचू जोई अने ज्यां ऊंचू जोए ત્યાં તો દ્રૌપદીજીની પાછળ સંતાણેલો કયો ભીમસેન કહે છે, ઓય ચાર પગી પાલવ ખસેડી અને કૈયાને બહાર કાઢ્યો। કૈયો કહે છે, વાલવાજી હું તમારા શરણે છું, મને મારશો નહીં। ભીમ કહે છે, શરણે થા અગ્નિદેવને, એ મારાથી મોટા છે। સતી કહે છે, સ્વામી એને મારશો નહીં। ભીમે કૈયાની જીભ ખેંચી અને ચિતામાં નાખી દીધી, હાથ પગના કાંડા ખેંચીને ચિતામાં નાખી દીધા, અને સતીને સાથે લઈને ભીમ નગરમાં આવ્યા। સુદેશના કહે, મારા ભાઈઓ ક્યાં? ભીમ કે, ચારને પકડું તા 12 પડે, ને 12ને પકડું તા 15 પડે, બધા કૂદી કૂદી અને ચિતામાં પડીને બળી ગયા, હું શું કરું? મારા હાથમાં એ કંઈ રહ્યો નહીં, મેં ઘણા વાર્યા હતા। વાતચીત કરે છે, ત્યાં હાથ પગના કાંડા વિનાનો કૈયો આવ્યો, ઘસડાતો ઘસડાતો, અને ભીમને જોઈ અને કૈયો એમ ઠૂંઠિયા હાથ લાંબા કરવા માંડ્યો। સુદેશના કહે છે, અરે રે ભાઈ, આને તો જીભ નથી, આ શું કહે છે? ભીમ કહે છે, એમ કહે છે કે વાલવોજી હોય નહીં અને હું કઈ જીવતો રહું નહીં। કયો માથું ધૂણાવાલા યોગ ના પાડવા માંડ્યો, અહ કરતા કૈયાનો પ્રાણ નીકળી ગયો। ભીમ ઉપાડી અને એને ચિત્તામાં નાખી આવ્યો। વૈષમ પાયાના કહે રાજાના, વૈષમ પાયાના કહે રાજાના, કથા કઈ મેં પરમ પાવાના, કથારે કઈ મેં પરમ પાવાના। બાપુનો બેલી મોડે માના, બાપુનો બેલી તો ભગવાન, ભક્તને આધીન છે ભગવાન। કમળાના સ્વામી પુરસે કોડા, કમળાના સ્વામી રે પુરસે કોડા, બોલો રણ છોડા, બોલો જય જય શ્રી રણ છોડા। કૃષ્ણ કનૈયા લાલની જય, સદગુરુ દેવની જય, સનાતન ધર્મની જય। ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ, હર હર।